मारू नाम रिकिन भाई प्रजापति लक्स स्कूल ऑफ साइंस। मित्रों आज आपणे अकाउंटेंसी में भाग एक नो पहला चैप्टर ना रिविजन आपणे जोईशुं। एनी अंदर आपणे पहलो पेज नंबर छे 30, पेज नंबर 30 एमा त्रीजो दाखलो आप्यो छे। मेन ते नीचेना प्रश्नोना टूंकमां जवाब आपो। टोटल 11 दाखला आप्या छे। बोर्ड नी परीक्षामां आ 11 मांथी ज एकाद प्रकारनो पूछातो होय छे। तो आपणे केटलाक दाखला आजे जोईए। तो पहेलो दाखलो तमने एवुं कह्युं छे के एक भागीदारी पेटीमांथी दर મહિનાને અંતે, આ શબ્દ છે પહેલાનો, દર મહિનાને અંતે આ શબ્દ આપણે આપેલો છે। દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે કે જેટલા મહિના છે 12 મહિના તેમાં એક સરખી રકમ ઉપાડ કરે છે એવું આપણને આપેલું છે। વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ આપણને આવ્યો છે 12000। કુલ વાર્ષિક ઉપાડ 12000 છે। उपाड़ पर 12% लेखे व्याज भरवानो छे। आपणे कयो उपाड़ पर 12% व्याज शोधो। एक आ प्रकारना दाखला छे। तो ज्यारे पण परीक्षामां उपाड़ पर व्याज शोधवानुं आवे ते वखत आपणुं सूत्र I बराबर PRN छेदमां 100। P एटले एक महिनानो उपाड़ लेवानो छे। एक महीना उपाड़ अहम से कुल वार्षिक उपाड़ एक वर्ष ना उपाड़ ना उपाड़ आपेलो छे। एक वर्ष ना महीना है 12 एटले वार्षिक उपाड़ ने आपणे मासिक उपाड़ में कन्वर्ट करवो पड़े। 12000 छे ए भाग्या 12 मास करवू पड़े। 12000 भाग्या 12 करीशुं तो जवाब आपणने मळशे 1000। એ આપણને મળી ગયા પી। પી ની જગ્યાએ 1000 ગુણ્યા આર એટલે વ્યાજનો દર। તો વ્યાજનો દર દાખલામાં આપી દીધો છે 12%। 12% વાળી છે એટલે નીચે 100 એટલા માટે સૂત્ર માનેલું છે એટલે ટકા ને લખવાનું ખાલી 12 લખવાનું અને છેદમાં 100 લખવાનું ગુણ્યા એન માટે બે બાબત યાદ રાખવાની। જો ભાગીદાર દર મહિનાની શરૂમાં ઉપાડ કરે તો n બરાબર 78 ભાગ્યા 12 અને દર માસને અંતે ઉપાડ કરે તો 66 ભાગ્યા 12। અહીંયા તમે જોશો તો દર મહિનાને અંતે દર મહિનાની છેલ્લી તારીખે ઉપાડ કરે છે એટલે આવશે 66 અને અહીંયા આગળ આવશે 12 અને જો શરૂમાં ઉપાડ કરે એવું કે તો 78 ભાગ્યા 12 કરીશું। હવે આપણે આનું સાદરૂપ આપવાનું તો અંશનો ગુણાકાર કરી દેવાનું અને એને 1200 વડે ભાગી કાઢવાનું એટલે તમારો જવાબ આવશે 660। આ દાખલો પૂરો। બીજો દાખલો આપણે જોઈએ તો પહેલી રીત આવશે ઉપાડ પર વ્યાજ। એક જ દાખલો આપણને ચોપડીમાં આનું આપેલો છે। બીજામાં એવું કે છે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। બે ભાગીદારો છે અમૃતા અને દિવ્યા। તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે એટલે બીજામાં આપણને એક ખાસ ધ્યાન રાખવા જેવું છે। એક આપ્યું છે મૂડીનું પ્રમાણ 3:2। અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે। એક આ ધંધા નાખવાનું છે અમૃતા એટલે ભાગીદાર છે અને કમિશન આપવાનું છે પણ કમિશન આપ્યા બાદ 8% કમિશન આ ધંધા નાખવા જેવું છે। જો વર્ષના અંતે પેઢીનો નફો આપણને આવ્યો છે નફો છે 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે એ શોધવાનું છે। અમૃતાને મળતી કુલ રકમ ક્વેશ્ચનમાં તો અમૃતાને બે વસ્તુ મળશે એક તો મળે કમિશન અને એક મળે નફો। જો આવી રીતના તમને પરીક્ષામાં દાખલો પૂછાય તો ચાર સ્ટેપમાં દાખલો ગણાશે। પહેલા સ્ટેપની વાત કરીએ તો કમિશન શોધાય
कमीशन नो सूत्र आवशे नफो गुण्या कमीशन नो दर छेदमा 100 प्लस कमीशन नो दर। नफो लखवा आपने आ लीधो छे आखी रकम छे नफो आपने आ छे 96876 तो ए लखे 96876 गुण्या कमीशन नो दर आपने आ दियो छे 8% खाली आपे 8 જ લખવાનું નીચે 100 પ્લસ 8 જ્યારે આપણે ઉપર ગુણાકાર છે નીચે વત્તાકાર છે એવી નાનો ગુણાકાર તમા કર દેવાનો ભાગ્યા 108 ઉતારમાં 8 હાથ ઉડાડી ના લેતો એટલે કે ઉપર ગુણાકાર છે નીચે વત્તાકાર છે અનુસાર તમે આપશો એટલે જવાબ આવશે તમારો 7176 પહેલું સ્ટેપ મળી ગયું કમિશન हम आज ये भागीदार ने जो कमीशन આપવાનું એ નફામાં છે જ કમિશન આપવાનું સમજો નફો 50000 હોય અહીંયા કે નફો આપણને આવે 96876 એમાંથી આ કમિશન આવશે એ આધારે બીજો સ્ટેપ આવશે દાખલાનું કે વહેંચણી પાત્ર નફો બરાબર નફો માઈનસ કમિશન नफो आपने मळ्यो छे 96876 माइनस कमीशन आपने जे शोधी होय 7176 बाद बाकी तम करशो तमा जवाब आवशे 89700 आ बीजो स्टेप हवे नाम ज आव्युं वहेंचणी पात्र एटले भागीदार वच्चे वहेंचवानो परंतु आपणे फक्त ने फक्त अमृतानी जरूर छे એટલે આપણે અમૃતાનો નફો શોધવાનો એટલે ત્રીજો સ્ટેપ અમૃતાનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા નફા નુકસાનનો પ્રમાણ વહેંચણી પાત્ર નફો આપણે શોધી હોય 89700 ગુણ્યા નફા નુકસાનનો પ્રમાણ દાખલા તમે જોશો તો आज पहलू आप शू मूड़ी नु प्रमाण घनी विद्यार्थी प्रमाण लाइ लेता प्रमाण नहीं लेवा तो मूड़ी नु प्रमाण नफा नुकसान प्रमाण दाखला सरखा हिस्से बे भागीदारो एक अमृता एक रिया तो आ बने एक जेम एक तो एक बे भागीदारो अमृता थी जैसे एक गुण्या एक भाग्या सरवाळो करवानो बे समझो त्रण भागीदार होत तो एक प्रत्यांश आए बे भागीदारो छे एटले एक द्वितीयांश साधारण तमे आपशो ने जवाब आवशे तमारो 44850 आ त्रीजो स्टेप हवे चौथो स्टेप अमृताने मळती कुल रकम अमृताने मळती कुल रकम अमृतान बे वस्तु मळे एक कमीशन मळे અને એક નફો મળે એટલે કમિશન પ્લસ નફો અમૃતાનો નફો બીજાનો નહીં યાર અમૃતા કમિશન આપણે શોધ્યું પહેલા એવું લેવાનું 7176 પ્લસ અમૃતાનો નફો હમણાં તમે શોધ્યો 44850 બંનેનો તમે સરવાળો કરશો તમારો જવાબ આવશે 52026 आ एक थोड़ी ध्यान रखा चाहिए थी चार स्टेप में दाखलो करना से चार स्टेप मोड़े करवा पड़ से तमाम अगर तीजो दाखलो चाहिए तो तीजा दाखला में तुम कहू के विस्मय अभिजी कुणा त्रण नाम आप विस्मय अभिजी तीजो कुणा त्रण जेम बे जेम चार मुजब नफो नुकसान व्यवस्था भागीदारो अपने आप मैनेजर ने तेनु कमीशन आप्या बाद वत्ता नफाना 10% कमीशन आपवानुं छे
अभिजीत ना भागे એટલે અભિજીત બીજો છે બીજા અભિજીત ના ભાગે 30000 નફો છે ત્રણ જણ છે એમાંથી અભિજીત નો નફો આપણને આપ્યો છે 30000 તો મેનેજર ના કમિશન શોધવાનું છે મેનેજર નું કમિશન શોધ 10% કમિશન તમને આપેલું છે 10% આપણે કમિશન શોધવાનું છે આ રીતનું આવે તે વખત જોવાનું ત્રણ ભાગીદારો છે તેમાં કોનો ભાગ નફો આપણને આવ્યો છે તો અભિજીત નો નફો આવ્યો છે તો ભાઈ અભિજીત ને 30000 નફો મળે છે તો આને આધારે ત્રિરાશિ મૂકવાની કે બે ભાગે અભિજીત નો નફો 30000 આવે એટલે અહીંથી ગણવાનું શરૂ થશે બે ભાગે નફો લખશો તો પણ ચાલશે બે ભાગે નફો 30000 માટે હવે આ નફા નુકસાન નું પ્રમાણ છે એનો સરવાળો કરવા 3, 2, 5, 4, 9 માટે 9 ભાગે નફો કેટલો ક્વેશ્ચન માર્ક હવે આનો સાદ્રૂપ આપવાનું 30000 × 9 ભાગ્યા 2 બે વડે ભાગવા તમારો જવાબ આવશે 1,35,000 આ કુલ નફો મળી ગયો આપણે શોધવાનું છે મેનેજર નું કમિશન 10% કમિશન આપવાનું તો બસ બીજું સ્ટેપ લખવાનું મેનેજર નું કમિશન બરાબર 1,35,000 × 10% લખો તો એ ચાલે ટકા ના લખવા તો 10/100 કરી દેવાનું चौथा दाखला तो एकदम सिंपल दाखलो राजकुमार કૌશિક અને શર્મા નું નફા નુકસાન નું પ્રમાણ છે 15:10:9 રાજકુમાર છે કૌશિક છે શર્મા છે એનું પ્રમાણ આપણને આપે 3, 15:10:9 હવે કુલ નફો આપણને 68000 હોય કુલ નફો 68000 આપણને આપ્યું છે તો દરેક ભાગીદારને મળતો નફો શોધ કે પેઢીનો આપણે કુલ નફો આ દીધો છે નફા નુકસાન પ્રમાણે આ દીધું છે તો આપણે ખાલી નફો આપણે દરેકને કેટલો મળે રાજકુમારને કેટલો નફો મળશે કૌશિકને કેટલો મળશે એ આપણે શોધવાનું છે જોતા જઈએ તો એકદમ સિમ્પલ દાખલો પેલો નામ નક્કી કરવાનું ત્રણ રાજકુમાર કૌશિક શર્મા પછી પેલો નફો નક્કી કરવાનો 68000 રાજકુમાર નું છે 15 × 15 ટોટલ કરવા સરવાળ 15 + 10 + 9 આ 15, 10, 25, 35, 34 દરેક ના છેદમાં 34 લખવા 15/34 એવી રીતે 10/34 9/34 સાદો તમે આપશો કેલ્ક્યુલેટરમાં તમારો પહેલાનો જવાબ આવશે 30000 બીજાનો આવશે 20000 અને ત્રીજાનો આવશે 18000 બસ આટલું જ કરવાનું એટલે દરેક નો નફો આપણને મળી ગયો રાજકુમાર ને 30000 મળે કૌશિક ને 20000 આ રીતે દરેક નો આપણને નફો મળી ગયો દાખલો પૂરો આગળ નો દાખલો જોઈએ તો એ દાખલો થોડું ધ્યાન રાખવા જેવો છે આગળ એવું કહે છે પાંચમા દાખલામાં ભાષા ખાસ વાત
मेहता ने पंड्या करता चार गणो। अभी भाषा है मेहता ने पंड्या करता चार गणो। अने बीजी भाषा है बाजपाई ने मेहता ना हिस्सानो अर्धो भाग मळे छे। अर्धो भाग मळे छे। जो पेढ़ी नो नफो आपने नफो आ लीधो छे 87,500 होय तो दरेक भागीदार ने मळती नफानी रकम शोध के दरेक ने केटलो नफो मळशे ए आपणे शोधवानुं छे। ટૂંકમાં જો આજે નફો આ લીધો છે પણ નફા નુકસાનનું પ્રમાણ શાબ્દિક ભાષામાં આપણને આપેલું છે। જ્યારે આવી ભાષા આપણને આપી હોય તો ક્રમમાં પહેલા પહેલા નામ લખી પાડવાના। તમે જોશો પહેલું નામ આવે છે મહેતા, બીજું નામ આવે છે પંડ્યા, અને ત્રીજું નામ આવે બાજપાઈ। હવે આપણે પેલી બસ દોરવાની, કઈ થી કઈ જાય તો મહેતા ને આને પંડ્યા કરતા બીજું જે નામ હોય ત્યાંથી શરૂઆત કરવાની। ચાર ગણ, ચાર ગણ એટલે પંડ્યા કરતા આના કરતા આને ચાર ગણ, ચાર ગણ એટલે ચાર વડે ગુણવા, ગણ એટલે ગુણવું પડે, ખાલી ચાર આવે, નીચે કશું આવશે નહીં। પછી બીજી ભાષા સમજીએ તો વાજપાઈ ને એટલે કે આમને મહેતા ના હિસ્સાનો અડધો ભાગ, બે નામ હોય તો બે માંથી જે બીજું નામ હોય ત્યાંથી બસ ની શરૂઆત કરવા, તો બસ કઈ થી જશે તો મહેતા બીજું નામ છે અહીંથી બસ ઉપડશે, અને કઈ સુધી જશે પહેલું નામ હોય ત્યાં સુધી, અહીંથી બસ ઉપડી બાજપાઈ સુધી જશે, આ રીતે આખું આવશે। મે બાજપાઈ એટલે આને મહેતા ના હિસ્સાનો અડધો ભાગ, અડધો એટલે એક દ્વિતીયાંશ, આ થોડું ધ્યાન રાખવાનું। આના છેદમાં કઈ નથી એટલે આપણે એક નથી પાડશું। હવે છેદનો ગુણાકાર કરવાનો, બે એકા બે એ વચ્ચેનો ભાગ આવી જશે, એના આધાર પેલો પંડ્યાનો ધારવાનો, એટલે કે ધારો કે પંડ્યાનો ભાગ 2 રૂપિયા, પંડ્યાનો ભાગ 2 રૂપિયા, પંડ્યાના આધારે આપણને મહેતાની ભાગ મળશે। બસ કઈ છું અહીંથી કઈ કઈ એ જોવા, મહેતા પંડ્યાના આધારે મહેતા માટે મહેતાનો ભાગ બરાબર, પંડ્યાનો ભાગ હતો 2 ગુણ્યા મહેતાનો એટલે ગુણ્યા 4 ભાગ્યા 1, 4 × 2 = 8 ભાગ્યા 1, નીચે 1 હોય ના લખો તો પણ ચાલી જાય 8 ભાગ। પંડ્યાનો ભાગ મળે, પંડ્યાથી આપણી બસ ગઈ મહેતા, મહેતાના આધારે આપણને બાજપાઈનો ભાગ મળશે, માટે બાજપાઈનો ભાગ બરાબર કોનો અર્થ થયો, મહેતાથી બસ ઉપડી છે જો, એટલે આપણે મહેતાનો ભાગ લેવાનો, મહેતાનો પંડ્યાનો નહીં લેવાનો, મહેતાનો અડધો ભાગ એટલે મહેતાનો ભાગ છે 8 ગુણ્યા અડધો એટલે 1/2, 2 × 6 = 4, આ મળી ગયું આપણે નફા નુકસાન પ્રમાણ। હવે જરૂર ધ્યાન રાખવાનું નફા નુકસાન નું પ્રમાણ, ક્રમમાં લખવાનું એ ભૂલાય નહીં। પહેલો અહીંયા જે નામ લખ્યું, પહેલું છે મહેતા, મહેતા નો ભાગ છે 8, જે બીજું છે પંડ્યા, પંડ્યા નો ભાગ છે આપણને 2, જે ત્રીજો છે બાજપાઈ, બાજપાઈ નો ભાગ છે 4, 8 × 2 = 4, હજુ ત્રણેય માં કઈક સરખું હોય તો નાનું થઈ જાય, સમજો છો, 2 બધામાં કોમન છે, લાઈક ધેટ 4 × 2 = 2 × 1 = 2 × 2 = 4, ત્રણેય માં 2 કોમન છે, 2 ગયા અહીં 2 ગયા અહીંયા પણ 2 ગયા, રહ્યું શું 4 × 1 = 2, આ હું નફા નુકસાન નું પ્રમાણ છે। ટૂંકમાં નફો તાલી દીધો છે, નફા નુકસાન પ્રમાણ શાબ્દિક ભાષામાં પેલું એને તમે આ રીતના સાંકેતિક ભાષામાં કન્વર્ટ કરી દીધું। હવે આપણે વેચી દેવાનું, વેચવા માટે
વહેંચણી પાત્ર લખો વહેંચણી લખો ત્રણ નામ લખી કાઢવાનું મહેતા પંડ્યા બાજપ મહેતા નો ભાગ આપણે લખો આપણને આ દીધો 87500 ત્રણે ભાગ લખી કાઢવાનું 87500 87500 50000 બીજાનો જવાબ આવશે 12500 ત્રીજાનો આવશે 25000 એક આ રીત થોડી ધ્યાન રાખવા જેવી છે એટલે 1 થી 5 દાખલા આપણે જોયા હવે આગળ આપણે 10મો દાખલો જોઈએ એ નાનો દાખલો છે એટલે પહેલા આપણે જોઈએ દસમા દાખલામાં એવું કહ્યું છે કે દસમો દાખલો રઘુવીરની આખરની મૂડી 80000 છે એટલે આપણને આપી છે આખરની મૂડી 80000 જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12500 એટલે ઉપાડ આપણને આપ્યો છે 12500 તથા નફાના 17800 નફો છે 17800 ની અસર આપે છે સરુની મૂડી પર વાર્ષિક 6% વ્યાજ પર એ મૂડી પર 6% વ્યાજ પહેલો દાખલો હતો એમાં ઉપાડ પર વ્યાજ હતું અને આ જે દાખલો છે એમાં મૂડી પર વ્યાજ છે આ મેથડ જો મૂડી પર વ્યાજ શોધવાનું હોય તો યાદ રાખવાનું હંમેશા સરુની મૂડી પર વ્યાજ ગણાય દાખલામાં આપણે મૂડી આપી છે આખરની મૂડી એટલે વર્ષના અંતની મૂડી આપી છે અંતની મૂડીના આધારે આપણે પહેલા પહેલી સરુની મૂડી શોધવી પડશે તેને એક ફોર્મ્યુલા છે ધ્યાન રાખજો એક છે આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો લોજિક કરતા ઊંધું છે ઉપાડ પ્લસ થાય છે નફો છે તો માઇનસ થાય કદાચ કોઈ દાખલા ખોટ આપી દે તો પ્લસ થશે આ દાખલા નફો છે આખરની મૂડી છે 80000 12500 સરવાળો 12500 એમાંથી નફો બાદ કરવાનો 17800 બાદ કરશો એટલે તમને મળશે 74700 આખરની મૂડી પરથી સરુની મૂડી આપણે શોધવાની સરુની મૂડી હવે આપણે શોધવાનું છે મૂડી પર 6% વ્યાજ તો આપણે શોધવાનું મૂડી પર વ્યાજ 74700 ગુણ્યા 6% આવો આપણને કહો એટલે ગુણ્યા 6% કરો તો એ ચાલે આ તો 6/100 100 કરો ટકા કરવાના નહીં એટલે બે બે મિનિટ ઉડી જાય 747 ગુણ્યા 6 કરશો એટલે જવાબ આવશે 44.82